પલસાણા તાલુકાના દસ્તાન ગામ પાસેના રેલવે ઓવરબ્રિજ 5 દિવસ માટે બંધ કરાવવામાં આવ્યો છે. જો કે 2016માં બ્રિજની કામગીરી પૂર્ણ થવાની મર્યાદા સમાય હોવા છતાં પણ સરકારી તંત્રની લાલિયાવાડીના કારણે બ્રિજની કામગીરી અધૂરી રહેતા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત બારડોલી રોડના દસ્તાન રેલવે ફાટક પાસેના ઓવરબ્રિજ ધીરી કામગીરીના કારણે સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. દર વર્ષે રેલવે ફાટકની મરામત માટે રેલવે વિભાગ દ્વારા 5-7 દિવસ ફાટક બંધ કરાવવામાં આવતી હોય છે, જેના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોમાં ભારે મુશ્કેલી મુકાતા રહ્યા છે. જો કે રેલવે ઓવરબ્રિજની કામગીરીના મુદ્દે સ્થાનિક રહીશોએ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સમસ્યામાં પલસાણા બારડોલી ઔદ્યોગિક એકમ આવેલો છે, ની અંદર બારડોલી, માંડવી, મહુવા, તાપી જિલ્લો વગેરે વિસ્તારોમાંથી નોકરિયાત વર્ગો અવર જવર કરે છે, ને આ રસ્તો જે ખરો ટ્રાફિક સમસ્યા ઘણા સમયથી થઈ રહેલી છે, તો છાસ વાળે આ દસ્તાન રેલવે ફાટક જે ખરી એ રિપેરિંગ માટે બંધ કરવામાં આવે છે. એના કારણે લોકોએ ડાયવર્ઝન કરેલું હોય તો પલસાણા તરફથી વળીને જવામાં 20 કિલોમીટર જેટલો ફેરાવો થાય, એના બાબતમાં ઈંધણ અને સમયનો વ્યય થાય છે. તો બીજું કે આ એના નિરાકરણ માટે આ ઓવરબ્રિજનું બાંધવાનું નક્કી કરેલું, ઓવરબ્રિજનું કામ ચાલુ છે, પણ 18 મહિનાની અંદર એ ઓવરબ્રિજ પૂર્ણ કરવાની વાત હતી. આજે 54 મહિના અને 9 દિવસ થઈ ગયા, પણ આ ઓવરબ્રિજનું કામ અધૂરુંનું અધૂરું છે. લોકોને ઘણી સમસ્યાઓ છે, ટ્રાફિક સમસ્યાઓ છે, સમયનો બગાડ થાય છે. જો આવનારા સમયોમાં જો આ નિરાકરણ નહીં લાવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું.